विगतवार तो जी रीते गुजरात में हवामान विभाग द्वारा जे समग्र गुजरात में मेघमहर ने लईने जे जानकारी आपवामां आवी हती ने तेनी साथे जे कही शकाय के अत्यारे सार्वत्रिक वरसादनो माहोल पण अत्यारे जोवा मळी रह्यो छे। गुजरात माटे बे दिवस भारेथी अति भारे वरसादनी आगाही पण करवामां आवी छे, जेमां भारेथी अति भारे वरसाद क्यांक पड़ी शके छे। दक्षिण गुजरात होय के पछी जे सौराष्ट्र होय के पछी अत्यारे हाल तो मध्य गुजरात होय तेमां पण अत्यारे हाल तो जे भारे वरसाद जोवा मळी रह्यो छे। सौराष्ट्रनी वात करवामां आवे तो सौराष्ट्रना अलग अलग जे अत्यारे जिल्लाओ छे अने तेनी साथे तालुकाओ छे तेमां पण अत्यारे जे वरसादी माहोल जोवा मळी रह्यो छे। गुजरातमां आगामी 5 दिवस भारेથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો એક બાજુ જે રીતે ગુજરાતને મેઘરાજા તો ગમરોળી રહ્યા છે અને બીજી બાજુ જો જોવા જઈએ તો ક્યાંક અત્યારે તમામ પ્રકારની જે અત્યારે જગ્યાએ જે વરસાદી પાણી પણ ભરાયા છે અને વરસાદી પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને પણ ક્યાંક હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો આ સાથે સૌરાષ્ટ્રથી અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ અમારી સાથે જોડી ગયા છે। શુભમ, સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અત્યારે હાલ તો કેવા પ્રકારનો માહોલ છે, કારણ કે અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે? અત્યારે હાલ તો કયા કયા જિલ્લા અને તાલુકામાં કેટલા પ્રમાણનો વરસાદ જોવા મળી રહ્યો છે? યજ્ઞેશ, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા છે તે હવે વિધિવત ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છે તે આગામી 24 કલાક છે તે અતિ ભારે વરસાદ માટે છે તેને એલર્ટ આપવામાં આવ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રની અંદર છે તે મેઘરાજા છે તે ધમરોળી રહ્યા છે। રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓ હોય કે તમામ ગ્રામ્ય વિસ્તાર હોય આ તમામ વિસ્તારમાં છે તે વરસાદ હાલ ખાબકી રહ્યો છે। સાથે જ મોરબી જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, જૂનાગઢ જિલ્લો હોય આ તમામ વિસ્તારમાં છે તે હાલ જે વરસાદ છે તે આવી રહ્યો છે। ખાસ કરીને જો આજની જ વાત કરવામાં આવે તો આજના જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો 2 કલાકની અંદર છે તે 5 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો હતો, જેને પગલે જે જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તાર કહી શકાય તેની સાથે સાથે જૂનાગઢ શહેરમાં પણ છે તે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। કેટલાક ઘરોમાં પણ છે તે પાણી ઘૂસી ગયો હોય તેવી ઘટના બની હતી। બીજી તરફ મોરબી જિલ્લાની જો વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં પણ છે સતત આજે 3જા દિવસે છે તે વરસાદ પડ્યો હતો। રાજકોટ શહેરની જોકે જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં હાલ જે છે તે કોઈ એવો ખાસ વરસાદ નથી આવ્યો, પરંતુ રાજકોટ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ છે તે સતત 3 દિવસ થયા છે તે વરસાદ ખાબકી રહ્યો છે। રાજકોટના હાલના જો વાતાવરણની વાત કરવામાં આવે તો હાલ વાદળછાયું વાતાવરણ છે, છૂટો છવાયો જે વરસાદ કહી શકાય તે વરસાદ ખાબકી રહ્યો, જે છાંટાઓ પડી રહ્યા છે પરંતુ કોઈ ભારે વરસાદ નથી પડેલો। બીજી તરફ રાજકોટ હોય, મોરબી હોય આ તમામ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે આ ગ્રામ્ય વિસ્તારોમાં છે તે મેઘરાજાની મહેર છે તે જોવા મળી રહી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો જે ઉપલેટા હોય, જે કહી શકાય કે જસદણ હોય, ગોંડલ હોય, ધોરાજી હોય, તમામ તાલુકાઓમાં છે તે વરસાદ ખાબકી રહ્યો છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાના સૌથી વધુ એવા કહી શકાય કે ઉપલેટા પંથકમાં છે તે અત્યાર સુધીનો 56 મીમી જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો। બીજી તરફ જસદણ તાલુકાની જો વાત કરવામાં આવે તો જસદણ તાલુકામાં પણ છે તે 45 મીમી જેટલો વરસાદ છે તે આવી ચૂક્યો છે। બીજી તરફ ગોંડલ તાલુકાના જે વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના જે હોય રીવડા હોય, જે કહી શકાય કે સાપર વેરાવ હોય આ તમામ વિસ્તારોમાં છે તે 10 મીમી જેટલો વરસાદ છે તે હાલ પડી ચૂક્યો છે। બીજી તરફ જે વાત કરવામાં એક મહત્ત્વની વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે જે સતત વરસાદ પડી રહ્યો છે, જેને પગલે જે ઉપલેટા પંથકનું રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકનો જે ઓસમ ડુંગર છે આ ઓસમ ડુંગર ઉપર પણ છે તે ધોધમાર વરસાદ છે છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે। આ વરસાદને પગલે છે જે સહેલાણીઓનું પણ ત્યાં જે ભરાવો કહી શકાય કે જોવા મળી રહ્યો છે। આ ભરાવા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા હતા કે 3
જેટલા સહેલાણીઓ છે તે ઓસમ ડુંગર ઉપર જે ધોધમાં એટલે કે પાણીના પ્રવાહમાં ફસાયા હોય તેવી ઘટના સામે આવી હતી. જોકે આ તમામ લોકોનું છે તે ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા છે તે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. પરંતુ મહત્વનું જો કહેવામાં આવે તો સૌરાષ્ટ્રના હાલ મહત્વના તમામ જિલ્લાઓ હોય, તમામ ગ્રામ્ય વિસ્તાર હોય, તેમાં મિનિમમ 4-5 ઇંચ જેટલો વરસાદ છે તે છેલ્લા 3 દિવસની અંદર આવી ચૂક્યો છે. બીજી તરફ આજે સતત પડી રહેલા વરસાદને પગલે જે આગોતરું વાવર કરેલા ખેડૂતો છે આ ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે. કારણ કે જે આગતરું વાવેતર હતું આ વાવેતરોમાં પાળનું કામ છે તે આ વરસાદ કરી રહ્યો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે. જી શુભમ, એક બાજુ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે, આપે જે પ્રમાણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની વાત કરી, રાજકોટના જે શહેરી વિસ્તારની વાત કરીએ તેમાં અત્યારે કેવા પ્રકારનો માહોલ છે અને તેની સાથે પ્રી મોન્સૂનની કામગીરીની પણ ક્યાંક વાત થઈ હતી રાજકોટ શહેરમાં, પરંતુ તે પણ આ વખતે માત્ર ને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે. એટલે અત્યારનો માહોલ એ પણ શહેરી વિસ્તારનો જો કહેવા જઈએ તો અત્યારે હાલ કેવા પ્રકારનો રાજકોટ શહેરમાં અત્યારે હાલ તો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ યજ્ઞ ચરિતની વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે સતત વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ સુધી રાજકોટ શહેરમાં છે તે ગ્રામ્યની સમકક્ષે શહેરમાં ઓછો વરસાદ છે. પરંતુ આ ઓછા વરસાદે પણ છે તે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરી હોય તેની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 5-6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદ વચ્ચે છે પણ રાજકોટના અનેક વિસ્તારો કહી શકાય કે જે મહત્ત્વના રસ્તાઓ હતા આ તમામ રસ્તાઓ યાજ્ઞિક રોડ હોય, મવડી વિસ્તાર હોય કે કોઠારિયા વિસ્તાર હોય આ તમામ વિસ્તારોમાં છે તે ગોઠણ ડૂબ સુધીના પાણી ભરાઈ ચૂક્યા. બીજી તરફ ડ્રેનેજને લઈ અને પણ અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે જે કહી શકાય કે આ થોડા વરસાદે પણ છે તે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરીની નીતિ છે તેને ઉજાગર કરી છે અને પોલ ખોલી હોય તેવું લાગી રહ્યું છે. જય યજ્ઞેશ. જે શુભમ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો એક બાજુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તેરા તો ગ્રામ્ય વિસ્તારમાં જે અતિ ભારે વરસાદ તો જોવા મળી રહ્યો છે, ક્યાંક રાજકોટના ઉપલેટા પંથકમાં પણ ઓસમ ડુંગર ઉપર જે 3 લોકો ફસાયાની જે માહિતી પણ સામે આવી હતી. બીજી બાજુ કહી શકાય કે અમદાવાદમાં પણ જે અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદના ઘણા વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો હતો અને તેની સાથે ચોમાસાના પહેલાં જ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અત્યારે પોલ ખુલી હોય તેવા મહત્ત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય, પૂર્વ વિસ્તારમાં અત્યારે જે ધોધમાર વરસાદ વરસ્યો તેમાં પણ નિકોલ વિસ્તારમાં અત્યારે ઘૂંટણસમા પાણી ભરાયા હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે. વાહન ચાલકોને પણ ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચોક્કસ એક મહત્વની વાત એ પણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, તમામ મહાનગરપાલિકા દ્વારા દર વખતે એમ જ કહેવામાં આવતું હોય છે કે ના, પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે તો જે યોગ્ય રીતે થઈ છે પણ પાણી ભરાવાના જે બનાવો એ જ પ્રમાણે અત્યારે તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે પ્રમાણે આની પહેલાંના જે એટલે કે જો ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષમાં જે પ્રમાણે પાણી ભરાતા હતા તે જ પ્રમાણેની આ વખતની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે એક બાજુ ગુજરાતમાં અતિ ભારે વરસાદની જે આગાહી તો કરવામાં આવી હતી તેની સામે પ્રી મોન્સૂનની કામગીરી તો ક્યાંક અત્યારે તો દાવા પોખળ સાબિત થયા હોય તેવું સ્પષ્ટપણે જોવા તો મળી રહ્યું છે. પરંતુ જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદની સાથે સાથે અત્યારે ક્યાંક સ્થાનિકોમાં પણ કોર્પોરેશનની કામગીરીને લઈને જે રોષનો માહોલ જોવા મળતો હોય તેવું અત્યારે તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નિકોલ વિસ્તાર હોય કે પછી બાપુનગર હોય કે પછી નરોડા વિસ્તાર હોય તેમાં પણ પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ નવાબાડજ હોય કે પછી નારણપુરા હોય, નવરંગપુરા હોય કે સાબરમતી તેમાં પણ અતિ ભારે જે વરસાદમાં જે જોવા મળ્યો હતો અને તેની સાથે કહી શકાય કે અત્યારે પાણી ભરા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો આ સાથે અમદાવાદથી અમારા સંવાદદાતા મિલન પંડે અમારી સાથે જોડાઈ ગયા છે. મિલન, એક બાજુ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે, અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ છે? હજી ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત રવિવારથી તે છે ને સત્તાવાર રીતે જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. ત્યારે આજે સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને
અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં સવારથી નતે 3-4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળે છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જે પ્રમાણે વાત કરવામાં આવે કે તંત્ર દ્વારા કેટલી પણ કામગીરીના કાવા દાવા કરવામાં આવતા હોય પણ તે કાવા દાવા ખોટા સાબિત થતા હોય તે પહેલાં જ વરસાદમાં આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને તંત્ર દ્વારા વરસાદની અગાઉ તે પ્રી મોન્સૂન પ્લાન રજૂ કરવામાં આવતો હોય છે ત્યારે પ્રી મોન્સૂન પ્લાનમાં શહેરના રોડ રસ્તાથી લઈને ગટર લાઇનોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે તે તમામ કામગીરી માત્ર ચોપડા પર જ ચાલતી હોય તેવું આપણે સ્પષ્ટ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયાથી જે પસાર થતા જે સ્થાનિકો છે કે જે સવારી કરતા લોકો જે છે તેમને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અહીંથી પસાર ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પાણી ભરાવાના પગલે જે આસપાસના રહેતા લોકો છે તે મચ્છરના ઉપદ્રવથી પણ ત્રસ્ત હોય છે ત્યારે ખાસ કરીને હજી તો સિઝનનો પહેલો જ વરસાદ છે ત્યારે આ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે જે તંત્રના જે પ્રી મોન્સૂન પ્લાનના જે કાવા દાવા છે તે ખોટા સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાન લાગુ કરવામાં આવતો હોય છે ત્યારે શહેરના તમામ જે રસ્તાઓ છે ગટર લાઇનો છે તેની કામગીરી હાથ ધરવામાં આવતી છે ત્યારે હજી તો ચોમાસું શરૂ થયાને 2 દિવસ જ થયા છે ત્યારે ચોમાસાના શરૂઆતના સમયમાં જો આવી પરિસ્થિતિ છે તો આગામી 4 મહિના સમય કેવો રહેશે તે તો જોવું રહ્યું. મિત્રો એક બાજુ ગુજરાતમાં અતિભારે વિસ્તારોમાં જે પાણીની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે. જી આજે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી તો જોવા મળી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોની કેવા પ્રકારની અત્યારે તો પ્રતિક્રિયા સામે આવી હતી? જી ખાસ કરીને સ્થાનિકોમાં વાત કરવામાં તો સ્થાનિકો દ્વારા જેટલા પણ સ્થાનિકો સાથે વાત કરી છે તો સ્થાનિકો દ્વારા એક જ રજૂઆત કરવામાં આવે છે કે અનેક વખત તંત્રમાં રજૂઆત કરવા હોવા છતાં પણ જે આ સમસ્યા છે ખાસ કરીને જે આ રોડની વાત કરવામાં આવે તો આ રોડ પર છેલ્લા 5 વર્ષથી જે આ પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે. આ જે છે તે અમદાવાદના નિકોલ વિસ્તારનો રોડ છે કે નિકોલ કે જે અમદાવાદના પૂર્વ વિસ્તારનું કહી શકાય કે પૂર્વ વિસ્તારની એક પોશ એરિયા તરીકે નિકોલ એરિયાને ગણવામાં આવતું હોય છે કે ત્યારે જો નિકોલ એરિયામાં જ આવી પરિસ્થિતિ છે તો અમદાવાદના સરસપુર છે કાળુપુર છે તેવા વિસ્તારોમાં પાણીની સમસ્યા કઈ હદે હશે તે પણ જોવા મળ્યું. ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદને તંત્ર દ્વારા મેગા સિટીનો દરજ્જો આપીને તંત્ર દ્વારા અમદાવાદની જે છબી છે તે વિકસિત છબી ઊભી કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે વિકાસના નામ પર જે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે પાણીના દ્રશ્યો છે તે આપણને આ જોતા એવું લાગે છે કે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા પણ પાણી ભરવાને લઈને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. મિલન એક બાજુ જે રીતે સ્થાનિકોમાં તો રોષનો માહોલ જોવા મળી રહ્યો છે પણ ચોક્કસ એક બાબત તો અત્યારે પુરવાર થઈ છે કે છેલ્લા 5 વર્ષથી ત્યાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર ક્યાંક આંખાડા કાન કરતું હોય તેવું સ્પષ્ટપણે આ ઉપરથી સાબિત થઈ રહ્યું છે. જી ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્રને 5 વર્ષમાં અનેક વખત જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સોસાયટીની મહિલાઓ છે તે મહિલાઓ દ્વારા પર કોર્પોરેશન ઓફિસો પર જઈને આ બાબતની પાણીની જે સમસ્યા છે તેની રજૂઆત કરવામાં આવતી હોય છે પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવવા છતાં પણ જ્યારે તંત્ર દ્વારા દર વખતે ચોમાસું પૂરું થઈ ગયા બાદ એવું કહેવામાં આવતું હોય છે કે આ વર્ષે આ સમસ્યા છે તે ભોગવવી પડશે પરંતુ આવતા વર્ષથી આ સમસ્યાનું નિરાકરણ કાયમી ધોરણે આવી જશે અને જ્યારે પણ જ્યારે ચૂંટણી સમય આવે છે ત્યારે તંત્ર દ્વારા આ પ્રકારની નાના મોટી કામગીરી લઈને દરેક મોટા મોટા કાવા દાવા કરવામાં આવતા હોય છે પરંતુ તે દરેક કાવા દાવા ખાલી ચૂંટણી પૂરતા જ હોય છે તેવું અહીંયાના સ્થાનિકોમાં પણ તે બાબતને લઈને ઘણા ખરા પ્રશ્નો જોવા મળી રહ્યા છે. એક બાજુ ચોક્કસથી એમ કહી શકાય કે ભારે વરસાદ તો જોવા મળી રહ્યો છે અને તેની સાથે જ્યારે સ્થાનિકોની વાત કરવામાં આવે સ્થાનિકોની સાથે જે રાહદારીઓ છે તે પણ અત્યારે હાલ તો મુસીબતનો સામનો કરી રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ ઉપરથી ચોક્કસથી કહી શકાય. આપણે જી ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા નિકોલ વિસ્તારમાં ઘણી જગ્યાએ એવી સમસ્યાઓ છે કે ઘણા લોકો એવું કહી રહ્યા છે સ્થાનિકો કે અમારું જે વિસ્તાર છે તે નિકોલ ગ્રામ પંચાયતમાં આવે છે અને ઘણીવાર તે કોર્પોરેટરને રજૂઆત કરવા જતાં કોર્પોરેટર છે તે તેમને દસકોઈ તાલુકામાં આવતી તેમની ગ્રામ પંચાયતો જે છે તે દસકોઈ તાલુકામાં જે પણ વિધાનસભા જે ક્ષેત્ર છે ત્યાં રજૂઆત કરવાની માંગ કરતા હોય છે ત્યારે કોર્પોરેટરો ઘણી વખત જે અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે તે પોતાના કામથી છટકવા માટે આવા બહાના કરતા હોય છે પરંતુ કોર્પોરેટર હોય કે ધારાસભ્યો તે બંનેની વચ્ચે જે સામાન્ય નાગરિક માટે આપનો આભાર. તો ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાત હોય, અમદાવાદ, રાજકોટ, ઘણી બધી જગ્યાએ અત્યારે તો આ વરસાદી માહોલ તો જોવા મળ્યો છે. અને આ વરસાદી માહોલ અત્યારે તો જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં પણ અમદાવાદની વાત કરવામાં આવે કે પછી રાજકોટ હોય કે પછી સુરત હોય, અત્યારે તો ત્યાં પણ પ્રિમોન્સૂન કામગીરીના જે દાવા છે અત્યારે તો જે પોખર સાબિત થતા હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે. અને આ પરિસ્થિતિ ઉપરથી ચોક્કસથી એક બાબત તો અત્યારે સામે આવે છે કે અડધી ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથના કોડીનારમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થવાના જે બનાવો પણ અત્યારે તો જે સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ રહેણાંક મકાનની કમ્પાઉન્ડ વોલ પણ અત્યારે હાલ તો જે ધરાશાયી થઈ છે તેવી બાબત સામે આવી છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે એક બાજુ ગુજરાતમાંથી ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવતી અને તેમાં પણ કોડીનારની વાત કરવામાં આવે તો કોડીનારમાં જે બે દિવસથી ભારે વરસાદ તો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે ક્યાંક અત્યારે તો દિવાલ ધરાશાયી થવાના જે બનાવ પણ સામે આવી રહ્યા છે. આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના કોડીનારના છે. કોડીનારમાં જે રહેણાંકી મકાનની જે કમ્પાઉન્ડ વોલ છે તે ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતાં સ્મશાને જવાનો રસ્તો અત્યારે તો ક્યાંક બંધ થયો છે. અને તેની સાથે કહી શકાય કે અત્યારે પાલિકા દ્વારા પણ અત્યારે જે આ કમ્પાઉન્ડ વોલ જે ધરાશાયી થઈ હતી ને તેને અત્યારે જે કહી શકાય કે હટાવવાની કામગીરી પણ અત્યારે તો આ ધરવામાં આવી રહી છે. કાટમાં હશે તેને પણ અત્યારે તો દૂર કરવાની જે કામગીરી આ ધરવામાં આવી રહી છે. ચોક્કસથી મહત્વની વાત કહી શકાય કે કોડીનારમાં જે સતત બે દિવસથી જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થવાની જે બાબત પણ સામે આવી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે ભારે વરસાદ અત્યારે તો જોવા મળ્યો હતો, કારણ કે એક બાજુ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી અને તેની ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય કે અત્યારે તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા મિતેશ પરમાર પાસેથી. મિતેશ, કોડીનારમાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક દિવાલ ધરાશાયી થવાના સમાચારમાં સામે આવી રહ્યા છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના હિસાબે એક દિવાલ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સતત વરસાદને પગલે કોડીનાર મામલતદાર કચેરીની પાછળ સંસ્થાન રોડ ઉપર રહેણેકી મકાનની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતા સંસ્થાને જવાનો રસ્તો પણ બંધ થયો હતો. કોડીનાર નગરપાલિકા દ્વારા જેસીપીની મદદથી રસ્તો ખુલ્લો કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની ચિંતામાં વધારો થયો છે. જી અત્યારે હાલના જો સમયની વાત કરવામાં આવે મિતેશ, તો ગીર સોમનાથમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો અને અત્યારે કેવા પ્રકારનો માહોલ છે? જી ચોક્કસ જણાવી દઉં કે હવામાન વિભાગની આગાહી મુજબ જે દરિયાઈ પટ્ટીના જે તમામ વિસ્તાર છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, ઉના, ગીરગઢડા તેમજ દીવ પંથક તમામ છે માં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉના પંથકમાં પણ 4.5-5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ગીરગઢડામાં 3-3.5 ઇંચ, કોડીનારમાં 3 ઇંચ, વેરાવળમાં પણ 3 ઇંચ, આ સહિત સુત્રાપાડા તેમજ કોડીનાર અને ગીર પંથકમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ તમામ જે નદી નાળા છે ડેમોમાં પણ નવા નીરની આવક આવી છે. વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા ને પૂરો પાડતો હિરણ બે ડેમ છે તે પણ એક નવા નીરની આવક જોવા મળી છે. જી અને હાલમાં પણ વરસાદી માહોલ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જી જી મિતેશ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો ગીર સોમનાથના કોડીનારમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. સમગ્ર ગીર સોમનાથ પંથકમાં અત્યારે એક બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી પાણી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો મહત્વની વાત કહી શકાય કે મોરબીમાં પણ હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે મોરબીના હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની સાથે સાથે હળવદ, માણિયાદ, કીડી, એજાર સહિતના ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અને તેની સાથે કહી શકાય કે શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં એક બાજુ ઠંડકનો માહોલ જોવા મળ્યો હતો અને બીજી બાજુ જે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેની ઉપરથી કહી શકાય કે ધરતીપુત્રોમાં પણ અત્યારે જે ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે એક બાજુ વરસાદ વરસતા વાવણીલાયક વરસાદ અત્યારે તો જે વરસી રહ્યો છે અને ક્યાંક તેમના પાકને અત્યારે તો તે ઘણું ફાયદાકારક પણ સાબિત થઈ રહ્યું છે. બીજી બાજુ ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી પણ અત્યારે તો ઘટી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીના હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં
ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક બાજુ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને સાથે કહી શકાય કે અત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં પણ અત્યારે જે મેઘો મહેરબાન થયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો મોરબીના હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હળવદ, માણણીયાદ, કીડી, એજાર સહિતના ગામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અને સાથે શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા મિલન નાનક પાસેથી. જે મિલન, એક બાજુ જે રીતે મોરબીના હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો કહી શકાય કે હળવદમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો જે હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પહેલા ધીમી ધારે વરસાદ પડ્યો હતો, પરંતુ વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં છે કહી શકાય કે ધોમધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે કહી શકાય કે જે વીજળી જે હળવદના ગ્રામ્ય પંથકમાં પડી હતી તેને કારણે હાલમાં 3 ભેંસોના મોત થયા તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જો હળવદ શહેરમાં જો વરસાદ વધારે પ્રમાણમાં પડે જે પ્રમાણમાં અત્યારે પડી રહ્યો છે તો કહી શકાય કે રોડ રસ્તાઓ પણ ભરાઈ જાય તેવી પણ પરિસ્થિતિ હાલમાં સર્જાઈ શકે તેમ છે. જી, એક બાજુ જે રીતે જે કહી શકાય કે હળવદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે જે વરસાદી માહોલ છે, વિઝિબિલિટી પણ ઘટી હોય તેવી બાબત સામે આવી છે, શું છે વિગત? વાત કરવામાં આવે તો જે રીતે ગ્રામ્ય પંથકમાં કહી શકાય કે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ વાત કરવામાં આવે તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તે જો વરસાદનું પ્રમાણ વધારે પડે તો નવા નીર પણ આવે તેવી પણ શક્યતાઓ છે. અને સતત વાત કરવામાં આવે તો જો આ રીતે વરસાદ વધે તો વાત કરીએ તો ખેડૂતોને પણ નુકસાન થઈ શકે તેવું પણ હાલમાં દર્શાય ખેડૂતોને ભીતી છે. જી જે મિલન, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોરબી શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી બાજુ ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી પણ ઘટી છે તેવી વિગતો સામે આવી રહી છે. તો ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ જે અતિભારે વરસાદ પડી શકે છે તેવી વિગતો સામે આવી છે. ત્યારે તાપીના ઉકાઈ ડેમમાં નવા નીરની આવક જે અત્યારે તો શરૂ થવા પામી છે. ડેમના ઉપરવાસમાંથી 6,093 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. ડેમની સપાટી હાલ 308.24 ફૂટ ઉપર છે, અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ ઉપર છે. તેની સાથે કહી શકાય કે અત્યારે તાપીના ઉકાઈ ડેમમાં નવા નીરની જે શરૂઆત થવા પામી છે. તો ડેમના ઉપરવાસમાંથી જે 6,093 ક્યુસેક પાણીની આવક થઈ છે, ડેમની સપાટી હાલ 308.24 ફૂટ ઉપર છે, ડેમની ભયજનક સપાટી 345 ફૂટ ઉપર જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પણ અત્યારે આવતો જે પડી શકે છે તે બી વિગતો હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી હતી. તો બીજી બાજુ તાપીના કુકુરમુંડામાં કુકુરમુંડા તાલુકામાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરસાદને લઈને જનજીવન પર અસર જોવા મળી હતી. કહી શકાય કે તાપીના કુકુરમુંડા તાલુકામાં કેવડિયા, મોય, તુલસા અને મોરંબા ગામમાં પાણી ફરી વળ્યા હતા તેવી વિગતો પણ સામે આવી રહી છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે તાપીના કુકુરમુંડા તાલુકાના છે, અને તેમાં પણ કેવડા, મોય, તુલસા અને મોરંબા ગામમાં પાણી ફરી વળ્યાની જે માહિતી પણ સામે આવી રહી છે. પાણી ભરાઈ જતાં સ્થાનિક પણ અત્યારે કહી શકાય કે અત્યારે કહેવાય કે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને તે પણ ગામમાં અત્યારે હાલ તો પહોંચ્યું છે. તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા હિતેશ ચિત્રોડા પાસેથી. હિતેશ, અત્યારે જે રીતે કુકુરમુંડા તાલુકા ધોધમાર વરસાદ વરસ્યો હતો, અત્યારે હાલનો કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ગુજરાત અને સુરત શહેરના દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જોઈએ જઈએ તો સુરતના તાપી જિલ્લાના જે જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી છે, અને ખાસ કરીને કુકરમુંડા તાલુકાના કેવડામોય, તુલસા અને મોરંબા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અને ખાસ કરીને પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક તંત્ર જે છે તે એલર્ટ મોડમાં આવી ગયું છે, અને પાણી ભરાઈ જવાના કારણે વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે તેને ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે સતત વરસાદ વરસી રહ્યો છે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અને આગામી દિવસોમાં
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે પાણી ભરાઈ જવાના બનાવો બની રહ્યા છે અને લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, કારણ કે નીચાણવાળા વિસ્તારમાં સૌ પ્રથમ પાણી ભરાઈ જતું હોય છે અને તેના કારણે ઘરોમાં પાણી આવવા જવાના પાણી આવી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણા પણ બનતા હોય છે. એ પહેલા જ તંત્ર જે છે તે અલર્ટ મોડમાં આવી ગયું છે અને ખાસ કરીને આ તમામ લોકોને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ વરસાદ વધુ આવી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને ખાસ કરીને તેને લઈને જ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિ જે લોકો જે હોય છે પાણીમાં ફસાય નહીં તે માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જી જે તે સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો જે રીતે સમગ્ર ગુજરાતમાં અત્યારે રાતોથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કે પછી અત્યારે મધ્ય ગુજરાત હોય તેમાં પણ અતિ ભારે વરસાદ અત્યારે તો પડી શકે છે તેવી વિગતો સામે આવી રહી છે. તો આજ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.